नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। लास्ट लेक्चर ની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ચર્ચા કરેલી, ત્યાર પછી એને અનુરૂપ બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે સૂત્ર આપણે ધાર્યું। તો છેલ્લે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે કામ કર્યું એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર જે કામ મળેલું કે V is equal to K Q upon R। કોઈ આર અંતરે બિંદુવત વિદ્યુતભાર q થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવ્યું v = kq / r જેટલું છે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એ મળ્યું। બરાબર છે। બીજી વસ્તુ કે આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ જે આપણે આગળના ચેપ્ટર ની અંદર જે કામ કર્યું કે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર kq / r² / r કેપ છે। આર્કેટ એ વિદ્યુત ક્ષેત્રની સહી દિશા દર્શાવે છે। તો આના માટે આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ છો કે વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચાલે અને વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે। તો એને અનુરૂપ આપણે અત્યારે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતર r નો છે આપણે ગ્રાફ છે દોરો છે। આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, જો વિદ્યુત ભાર ધન હશે તો વિદ્યુત સ્થિતિમાન ધન મળશે અને જો વિદ્યુત ભાર ઋણ હશે તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળવાનું છે? ઋણ મળવાનું છે। આના ઉપરથી એમ લખી શકાય કે V ચલે છે 1/r અને અહીંયા E ચલે છે 1/r² છે એ આપણે લખી શકીએ। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે વિદ્યુત ક્ષેત્ર E વિદ્યુત સ્થિતિમાન V વર્સિસ અંતર r માંથી આપણે ગ્રાફ દોરવાનો છે। મને જો કયા અંતર r છે એ આપણે મીટરમાં આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર E એ આપણે વિભવ પ્રતિ કુલમમાં આપેલું છે અને વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે વોલ્ટ ની અંદર આપેલું છે, એની અંદર આપેલું છે વોલ્ટ ની અંદર। તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વર્સિસ r નો છે આપણે ગ્રાફ દોરવાનો છે। મને જો અહીંયા છે અંદર 0.5 મીટર હોય અહીંયા 1 મીટર 1.5 મીટર આ રીતે આપણે અંદર લઈએ બે અને મને જો અહીંયા પર છે 5 મીટર જેટલું છે અંદર આવેલું છે એ રીતે જે ગ્રાફ દોરેલો છે એ જ રીતે મને જો અહીંયા આગળ છે આપણું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને જો 0.5 લઈ લો એ આગળ છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કે એટલે વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત ક્ષેત્ર બંને તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે એની અંદર છે વોલ્ટ ની અંદર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એની અંદર છે ન્યૂટન પ્રતિ કુલમ એટલે અહીંયા આગળ છે 1.5 જેટલી વેલ્યુ છે અહીંયા આગળ બે મને જો અહીંયા આગળ છે તે વેલ્યુ છે 5 મીટર કુલમ ઇન્વર્સ અને આની વેલ્યુ છે 5 વોલ્ટ છે બરોબર છે। તો એના માટે જે આપણે ગ્રાફ દોરો છે ખાસ ધ્યાન રાખજો સૂત્રની અંદર મને v = kq / r e = kq / r² હવે માની લો કે તમે r = 1 લો r = 1 મીટર લો r = 1 મીટર લો તો r ની જગ્યાએ 1 મૂકવાના અને અહીંયા 1 નો સ્ક્વેર મૂકો ખાસ ધ્યાન રાખજો r = 1 લો તો અહીંયા તમે r = 1 મૂકો તો kq / v અને અહીંયા kq / છેદમાં 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર પણ શું થશે એક જ થશે એટલે p = તો હું લખી આપું kq લખી આપું એનો મતલબ એમ કે અંતર જ્યારે એક જેટલું હશે ત્યારે તમારું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા મળશે આ સમાન અને મારે જો કે ત્યારે 1.5 જેટલા મળે કોઈ પણ જેટલા મળે એની સાથે કોઈ લેવા દેવા નથી એક્ઝેક્ટ અત્યારે હું બતાવું છું તમને કે જ્યારે અંતર 1 મીટર હોય ત્યારે મને જે બિંદુ મળે છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા હશે સમાન। હવે જો વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે હવે અત્યારે જો પહેલી કન્ડિશનમાં તમે એવું વાત કરો તો r જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઝડપથી ઘટે કોની સરખામણીમાં વિદ્યુત સ્થિતિમાનની સરખામણીમાં પણ અગત્યની વસ્તુ એ છે કે જ્યાં સુધી r છે 1 કરતા નાનો હોય ને r 1 કરતા નાનો હોય ત્યાં સુધી જેનો વર્ગ કરો તો વધુ નાનો હોય એટલે જવાબ છે તમારો વધુ મોટો આવે
उदाहरण तरीके मान लो कि a2 ओपन r से मान लो कि तुम्हें उदाहरण तरीके r 0.5 ले लियो तो विद्युत स्थिति में v आपने मूल लिखे k2 0.5 जब विद्युत क्षेत्र ई आपने लिखा हो तो मूल लिख सकते हैं कि a2 0.5 નો વર્ગ એટલે k2 0.5 નો વર્ગ 0.5 નો વર્ગ એટલે શું થઈ ગયું 0.25 તો જુઓ એસ એલમાં 0.5 ને અહીંયા 0.25 એનો મતલબ એ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે વધુ છે વિદ્યુત ક્ષેત્ર છે કેવું છે વધુ છે કોને સરખામણીમાં વિદ્યુત સ્થિતિમાન કરતા વિદ્યુત સ્થિતિમાન k q 0.5 જ્યારે આ k q 0.25 કોણ ઓપન 0.25 એટલે 4 k q જેટલા છે ને કેટલા છે 0.5 એટલે 2 k q જેટલા કેટલા છે 2 k q જેટલો જવાબ આવે તો ખાસ યાદ રાખજો કે જ્યારે એક કરતા નાનો ભાગ હોય ત્યારે ઝડપથી કોણ ઘટશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટતો છે ધીમે ધીમે ઘટતો છે આ રીતે આપણે ખબર છે અંતર વધશે વિદ્યુત સ્થિતિમાન નું કરવાનું છે જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું છે કે આ રીતે સૂત્ર આપવાનું છે બધા રૂપિયાને ખાસ ધ્યાન રાખો એટલે કોનો ગ્રાફ કરાવું છું વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત ક્ષેત્ર જો એક કરતા r છે નાનું છે ત્યાં સુધી તમારું વિદ્યુત ક્ષેત્ર છે કોને સરખામણીમાં વિદ્યુત સ્થિતિમાનની સરખામણીમાં છે એ ઝડપથી ઘટતું હશે અને એક કરતા વધુ અંતર માટે વિદ્યુત ક્ષેત્ર છે એ વધુ ઝડપથી ઘટતું હશે એટલે ગ્રાફ છે તમે આ રીતે દર્શાવશો જો આ રીતેથી આપણે ગ્રાફ દર્શાવી શકે એવું બતાવે આ ગ્રાફ પરથી એવી ખબર પડે કે જો 1 મીટર કરતા ઓછા અંતર માટે વાત કરો તો વિદ્યુત સ્થિતિમાન છે એ ઝડપથી ઘટતું છે જ્યારે 1 કરતા વધુ અંતર માટે વાત કરો તો પણ વિદ્યુત ક્ષેત્ર છે એ ઝડપથી ઘટતું છે એટલે આ ગ્રાફ છે આપણે વ્યવસ્થિત છે યાદ રાખવાનું રહેશે આ વિદ્યુત સ્થિતિમાન V છે અને આ ગ્રાફ છે કોનો છે વિદ્યુત ક્ષેત્ર E નો છે ગ્રાફ છે તો આ ગ્રાફ વિશે છે આપણે ખબર હોવી જોઈએ અહીં મેં તમને કીધું કે k 0.5 એટલે જવાબ શું આવશે 2k³ અને અહીં k 0.5 એટલે શું આવશે 4k³ 1/0.25 એટલે કેટલા આવશે 4 તો 4 ને ક્રિયા તમે જો વિદ્યુત ક્ષેત્ર છે વધુ છે કોને સરખામણીમાં વિદ્યુત સ્થિતિમાનની સરખામણીમાં ક્યાં 0.5 અંતર માટે તમે વાત કરો તો 0.5 અંતર માટે કોણ વધુ છે વિદ્યુત ક્ષેત્ર કોને સરખામણીમાં વિદ્યુત સ્થિતિમાનની સરખામણીમાં તો આ ગ્રાફ છે આપણે વ્યવસ્થિત છે યાદ રાખજો બીજી વસ્તુ કે તમને જો v વર્સિસ 1/r નો ગ્રાફ છે વિદ્યુત સ્થિતિમાન વર્સિસ કોનો અંતર r પણ કોણ કોનો ગ્રાફ કરું છું v વર્સિસ 1/r નો ગ્રાફ ખાસ ધ્યાન રાખજો v વર્સિસ 1/r નો ગ્રાફ તો જો એમ લખી શકાય v સલે છે 1/r અને સલે છે જો કોઈ રાશિ સાથે બીજી રાશિનો સમપ્રમાણતાનો સંબંધ હોય તેનો મતલબ એમ કે તમને ગ્રાફ કેવો મળે સુરેખ મળે તો v વર્સિસ 1/r નો જો તમને ગ્રાફ દોરવા માંગે તો તમે આ રીતે છે ગ્રાફ દોરી શકો જુઓ આ જો ગ્રાફ નો ઢાળ હશે તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણે tan થીટા કહીએ મને અહીંયા આનો છે ગ્રાફ થીટા જેવો ફોર્મ બનાવે tan થીટા એટલે આનો જો કે સામેની બાજુ છે તો આ પાછળની બાજુ સામેની બાજુ છે તમને કોણ મૂલ્ય આપે છે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય આપે છે અને પાછળની બાજુ છે કોણ મૂલ્ય આપે છે
1 upon r નું મૂલ્ય આવે તો 1 upon r સામેની બાજુ શેરમાં પાછળની બાજુ કેમ b upon 1 upon r ખાસ યાદ રાખજો અહીંયા છે તમે ઠાળ તો tan theta ની વાત કરો ઠાળ એટલે કે tan theta tan theta is equal to that સામેની બાજુ શેરમાં પાછળની બાજુ સામેની બાજુ બાજુ કે આ અંતર છે તમે એટલે b જેટલું કરી દો અને આ અંતર કેટલું કી ગયો 1 upon r છે એમ લખી શકાય ખાસ યાદ રાખજો b upon 1 upon r 1 upon r ये क्या है ये तो कुछ b r v r એટલે r ને તમે આ બાજુ આવો r ને તમે આ બાજુ આવો તો એટલે v r is equal to અને ઉપર તમે લખો તો v r is equal to લખી શકાય કે એક લખી શકાય જેથી લખી શકાય કે tan theta અથવા તો ઢાળ આ જે ગ્રાફ છે એનો ઢાળ આપણને tan theta એ કેટલું મૂલ્ય આપે tan theta is equal to કે એનું જેટલો છે આપણને ઢાળ મળે બરાબર તો આ વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશો હકીકતમાં તમારે અહીંયા ડેલ્ટા બે લેવું પડે અને અહીંયા તમારે અંદરની જગ્યાએ લેવું પડે ડેલ્ટા બરાબર બરાબર પણ ડેલ્ટા ડેલ્ટા આપણે તમને કે કેન્સલ કરી દેને કારણ કે આપણે આખા ગ્રાફ માટે સી ઢાળ કર્યો એટલે અહીંયા તમે ઢાળ કરો અહીંયા થીટા લઈ લો આ તો અંદર નું થીટું વર પર અને આ તો બીજું સ્થિતિમાં નથી કે બી થઈ ગયું એના સંદર્ભમાં આપણે તો ઢાળ સાથે છે મતલબ એટલા માટે છે આપણે આવું કામ કરેલું છે તો એટલી વસ્તુ છે આપણે બધા ધ્યાનમાં રાખશું ત્યાર પછી નું નેક્સ્ટ હવે પછી આપણે આ વિદ્યુત સ્થિતિમાનને આધારે હવે જે આપણે વાત કરવાની છે એ તમારા ઉદાહરણની અંદરનો છે પહેલો એક્ઝામ્પલ છે એટલે કે ઉદાહરણ નંબર 1 એની છે ચર્ચા કરવી છે ઉદાહરણ નંબર 1 ની અંદર તમને એમ કીધું કે ભાઈ એક 4 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત કુલમનો એક વિદ્યુત ભાર છે એને આપેલા P બિંદુ આપેલા P બિંદુએ એના માટે છે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે એ જે P બિંદુ છે એ તમારા જે વિદ્યુતભાર છે એનાથી 9 સેન્ટીમીટર છે એ દૂર આવેલું છે કાં ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 1 એક રકમ તમને આવે આપેલી છે આકૃતિ હું દોરું છું મતલબ આ ઉદ્ગમ બિંદુ પર અહીંયા એટલે Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે Q એટલે કે કેટલો તો કે 4 × 10⁻⁷ કુલમ આ વિદ્યુત ભાર થી P બિંદુ કે જે P બિંદુ છે એ વિદ્યુત ભાર થી કેટલું 9 સેન્ટીમીટર છે એ દૂર આવેલું છે તો આ બિંદુએ છે આપણે વિદ્યુત સ્થિતિમાન છે મેળવવાનું છે શું કીધું છે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તો આપણે ભણી ગયા કે કોઈ વિદ્યુત ભાર થી આ અંતરે વિદ્યુત સ્થિતિમાન આ આપણા માટે કોઈ ભાર આ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે P = kq/r જેથી લખી શકાય વિદ્યુત ભાર થી આ અંતરે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભાર થી આ અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું મળે તો કે V = માની લો કે અત્યારે P બિંદુ આપણે મળે તો V P = કેટલું થાય kq/r કે કેની વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી થાય 9 × 10⁻૯ જે આપણે આગળના ચેપ્ટર ની અંદર કુલમ અચળાંક ભણી ગયા એની વેલ્યુ છે q 4 × 10⁻¹ આ છે કેટલું છે 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર ને આપણે મીટર માં કન્વર્ટ કરીએ એટલે કેટલું લખી શકાય 9 × 10⁻²³ મીટર 9 કેન્સલ માઇનસ 2 ઘાત થી ઉપર જાય એટલે પ્લસ 2 9 તો છે અને પ્લસ 2 આવી એટલે કેટલી થઈ 11 ઘાત 11 પ્લસ અને 7 માઇનસ એટલે તેથી લખી શકાય VP = આ 9 નો તો કેન્સલ થઈ જાય 4 જાય 4 × 10⁻⁴ તો કેટલી ઘાત થશે માઇનસ 2 ઉપર ગઈ એટલે 9 ને 11 થઈ ગઈ 11 પ્લસ ને માઇનસ 7 એટલે 11 પ્લસ ને માઇનસ 7 એટલે કેટલી થાય પ્લસ 4 થાય છે એટલે 4 × 10⁴ ઘાત વોલ્ટ જે તો છે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એ વોલ્ટ બરાબર છે તો આવો છે એક પ્રશ્ન પૂછેલો હતો એ બીજો પ્રશ્ન આ ઉદાહરણ ની અંદર પૂછેલો હતો કે અનંત અંતરે છે અનંત અંતરે થી કોઈ 2 × 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર આપેલા P બિંદુએ લાગુ હોય તો કેટલું
कार्य करो अर्थात ध्यान रखो બીજો ક્વેશ્ચન જે તમને પૂછેલો એની અંદર કંઈ આઉટ કીધેલું છે કન્ડિશન આની આ છે એમાં કંઈ ફેર નથી અહીંયા ઉદ્ગમ બિંદુ પર મળે અત્યારે q જેટલો વિદ્યુત ભાર ઉકેલો છે q એટલે આપણને ખબર છે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 બાદ કુલમ જેટલો વિદ્યુત ભાર છે એનાથી આ p બિંદુ છે એ કેટલા સેન્ટીમીટર દૂર આવેલો છે 9 સેન્ટીમીટર દૂર આવેલો છે એટલે કે એના આપણે r કહી દઈએ હવે એક અનંત અંતર છે એટલે માની લો કે એક ઇન્ફિનિટી અંતર છે કેટલો વિદ્યુત ભાર આવવાનો છે તો કે આ જે વિદ્યુત ભાર છે એ q કહેલો q 2 × 10⁻⁹ ભાગ કુલમ વિદ્યુત ભાર છે ક્યાં લાવવાનો છે આપેલા p બિંદુ બરાબર છે તો એ p બિંદુને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય એવું પૂછ્યું છે તો ખાસ ધ્યાન રાખજો कार्य करव पड़े तो आपने भाई गया विद्युत स्थिति एकम धन विद्युत भार अनंत अंतरे આપેલ વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યને આપણે શું કહીએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે મારે જો મેં p બિંદુને લાવવા માટે કરવું પડતું કાર્ય wp હોય તો એકમ ધન વિદ્યુત પાસે ત્યારે q વડે ભાગી ના તો કરવું પડતું કાર્ય એ કેટલું હોય વિદ્યુત સ્થિતિમાન છે એકમ ધન વિદ્યુત ભાર હોય તો એકમ ધન વિદ્યુત ભાર હોય એનો મતલબ એમ કે કાર્ય કેટલા વડે આપણે ભાગવું પડે q વડે તો ભળતી રાશિ છે આપણે શું મળે વિદ્યુત સ્થિતિમાન તો હવે આપણે તો મેળવવાનું શું છે p બિંદુએ કાર્ય wp શું લખી શકો vp શું લખી શકો કાર્ય તેથી p બિંદુ એ કરવું પડતું कार्य wp इक्वल टू होता है vp इनटू q vp की वैल्यू आपने जानी है कितनी मिली 4 × 10⁴ q q की वैल्यू आपने आपने है कितनी आती है 2 × 10⁻⁹ 4 × कितना दे गया 8 4 × 8 बराबर प्लस 4 અને માઈનસ 9 એટલે કેટલી આવી ઘાત માઈનસ 5 એટલે 8 × 10⁵ ઘાત જૂલ કાર્ય અથવા તો ઉષ્ણ વેગમાં છે જૂલ તો કેટલું કાર્ય છે આપણે કરવું પડે વિદ્યુત ભાર લે q જેટલા વિદ્યુત ભાર ને p બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય w = થાય vq જો પછી તમારે ખબર ન હોય તો આપણે વાત કરીએ ગઈકાલે જે આપણે લેક્ચર ની અંદર આપણે કઈ કેવી વાત કરી કે w ઇન્ફિનિટી p / q આપણે e જે વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુત ભાર ને અંદર જે કાર્ય છે એ કાર્ય ને આપણે વિદ્યુત સ્થિતિમાન શું કહે છે એ વાત કરતા છે આ બધા v ઇન્ફિનિટી p પણ ઇન્ફિનિટી અનંત અંતરે આપણે છે કે સ્થિતિ ઊર્જા અથવા તો વિદ્યુત સ્થિતિમાન કેવું લઈએ છે શૂન્ય એટલે ઇન્ફિનિટી p જે લીધે તમે w p લખી શકો જે આપણે લખેલું છે wp / q અને ઇન્ફિનિટીની p જેની જગ્યાએ જો અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લઈ લઈએ તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું લખી શકાય vp છે એ લખી શકાય તો આવું છે કામ કરવાનું અને આ જે બીજો પ્રશ્ન છે એની અંદર તમને એવું પૂછેલું છે કે આ કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત છે આ કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત છે તો આપણે ખબર છે કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર એટલે સંરક્ષિત ક્ષેત્રની અંદર કરવું પડતું કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી એટલે આ વિદ્યુત ભાર કોઈ પણ માર્ગે છે એ બિંદુ સુધી પહોંચાડવામાં આવે સીધા માર્ગે અથવા તો આ માર્ગે અથવા આ માર્ગે કોઈ પણ માર્ગે તમે લાવો તેનાથી આપણને કોઈ ફેર પડવાનો નથી કરવા પડતા કાર્ય કંઈ જ ફેરફાર થશે નહીં બરોબર છે એ વસ્તુ તે આપણે અહીંયા ધ્યાન રાખવા તો આપણે લખવું કે અહીં કરવું પડતું કાર્ય q
करवू पड़तु कार्य मार्ग पर आधारित नहीं, मार्ग पर आधारित नहीं, बराबर से। तो आ से इक्वेशन तुमने समझी खास ध्यान रखो रकम ने अंदर के अंदर कि q विद्युत बाकी p भी 9 सेंटीमीटर दूर आवे छे के बिंदु ये आपरे विद्युत स्थितिमान मेळवानो छे के विद्युत स्थितिमान मळी जाय पछी एम बी કેવે અનાગત કરે છે આ વિદ્યુત બાને એ બિંદુએ લાવવાનો છે તો ઈ કરવું પડતું કાર્ય જો સીધું તમે કહો તો તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાં અને ગુણ્યા વિદ્યુત બાર તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાં અને ગુણ્યા વિદ્યુત બાર જે વિદ્યુત બાને તમે લાવો એનો સીધો ગુણાકાર કરવાનો રહેશે તો એટલી વસ્તુ છે આપણે કમ્પ્લીટલી છે ખબર હોવી જોઈએ બરાબર છે નેક્સ્ટ હવે પછીનું છે સ્વાધ્યાયને આપણે પહેલા પહેલા દાખલા ત્યાર પછી આપણે ડાયપોલને કારણે છે કે વર્તુ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન છે આપણે મેળવવાનું